નંબર 3 પ્રતિક્રમણ જે કરતા હતા એમાં ઓછા એક તો ઓછા હતા જ એમાં પાછો લોસ માં લોસ ગુજરાતી માં કહેવત છે ને દુકાળ માં અધિક માસ એક તો દુકાળ ચાલતો તો 12 ની જગ્યાએ 13 મહિના આવી ગયા પ્રતિક્રમણ માં લોસ સાચું બોલો ગયા વર્ષે કોણે ઉપાશ્રય માં જઈને પજુષણ ના પ્રતિક્રમણ કર્યા હતા આ વર્ષે નહીં ગયા વર્ષે તમારી સંવત્સરી ની હાલત શું હતી અને તમને તો પજુષણ ના પ્રતિક્રમણ ગમી ગયા ને ઘર માં કરવાના 15-20 જણા ની વચ્ચે કરવાના સાહેબ પાછો શું આવી ને કે ઓહો આ વખતે જેવા પ્રતિક્રમણ થયા છે એવા તો ક્યારે નથી આવું સાંભળીએ ને એટલે અમને કે આ લોકો મારા બેટા આવતા વર્ષે આવશે કે નહીં આવે હવે ફાવી ગયું છે કેર બેઠા પ્રતિક્રમણ પાછી ચોપડીઓ આવી ગઈ હા આત્મનિર્ભર બની જવાનું કોઈ ભલા માણસ ચોપડીમાં જોઈને કરો ને એને આત્મનિર્ભર ના કહેવાય જાતે કરો મોઢે કરો આત્મનિર્ભર કહેવાય અને તમે શું કર્યું બહેનોની સાથે પ્રતિક્રમણ કરે પરદેશમાં ચાલે છે પરદેશની વાત બાજુ પર મૂકો આપણા દેશની અંદર સવાર સાંજના પ્રતિક્રમણ બહેનો અલગ કરે ભાઈઓ અલગ કરે બહેનોનું પ્રતિક્રમણ ભાઈઓને ખપે ખરું ના ખપે અરે પ્રતિક્રમણ ની ક્યાં માંડો છે ચૈત્ય વંદન ખપે ખરું દેરાસરમાં આ તીર્થોમાં જાવ ત્યારે તમને જોઈએ છે બે જણા બાજુ બાજુમાં બેઠા હોય મારો મુજરો રે મારો મુજરો કરો શાસન ની મર્યાદા તો સંભાળવી જ પડે નંબર 3 પ્રતિક્રમણ માં ગાબડું પડ્યું